લોકસભામાં બે લોકોની ઘૂસણખોરી સામે વિરોધ દર્શાવતા વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા મામલે આજે ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. લોકસભામાં બે લોકોની ઘૂસણખોરી સામે વિરોધ દર્શાવતા વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા મામલે આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું અને લોકશાહીનું હનન કરતી આવી ઘટનાને વખોડી સાંસદોને પાછા બોલાવવામાં આવી તેવી રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરી. 13 ડિસેમ્બરના રોજ લોકસભામાં બે લોકો ઘૂસી જતા ભારે હંગામો મચ્યો ત્યારે આ ઘૂસણખોરી મામલે વિરોધ દર્શાવવા જતા અત્યાર સુધી કુલ 146 વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેના વિરોધમાં ડીસામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદન પત્ર આપ્યું ને વિરોધ દર્શાવવા કે રજૂઆત કરવા જતા સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાની ઘટનાને વખોડી સસ્પેન્ડ કરેલ સભ્યોને પરત બોલાવવામાં આવે તેવી રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરી. આ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન વિજયભાઈ દવેએ જણાવ્યું કે વર્તમાન સમયમાં ભારતીય લોકશાહીનું વારંવાર અપમાન થઈ રહ્યું છે, ખૂન થઈ રહ્યું છે. લોકશાહીમાં લોકોની રજૂઆત અને સમસ્યાઓને સાંસદ સભ્યો લોકસભામાં કે રાજ્યસભા પર રજૂ કરતા હોય છે ને સત્તાધારી પક્ષ સત્તાનો દુરુપયોગ કરીને આવા સાંસદોને સસ્પેન્ડ કરે તે ઘટના લોકશાહીનું હનન કરનારી છે અને સસ્પેન્ડ કરેલા સાંસદ સભ્યોને તાત્કાલિક પરત બોલાવવામાં આવે ને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ. નાયબ કલેક્ટર શ્રી એસડીએમ શ્રી ડીસાને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે વર્તમાન સમયની અંદર ભારતીય જે લોકશાહી છે એ લોકશાહીનું વારંવાર અપમાન થઈ રહ્યું છે, લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. વિરોધ પક્ષ વિરોધ કરે એ લોકશાહીનું એક ઘરેણું છે. આવા સમયે સત્તાધારી પક્ષ મોટી સંખ્યાની અંદર સંસદ સભ્યોને લોકસભા અને રાજ્યસભાની અંદર સસ્પેન્ડ કરી અને પોતાની મનમાની જે ચલાવી રહ્યા છે એના વિરોધની અંદર અમે રાષ્ટ્રપતિ મહોદયને આજે આવેદનપત્ર અમારા આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને કહીએ છીએ કે ભવિષ્યની અંદર લોકશાહીની જે આ વાતો હોય છે જ્યારે વિરોધ પક્ષ વિરોધ કરતો હોય તો એને પોતાનો કહેવાનો અધિકાર છે. વિરોધ પક્ષ પોતાની વાત મૂકશે, લોકોની જે વાચા છે એ વાચા ચૂંટાયેલા સંસદ સભ્યો દ્વારા લોકસભા અને રાજ્યસભામાં રજૂ થતી હોય છે. તો આવા સમયે જ્યારે એ લોકોને સસ્પેન્ડ કરી અને પોતાની મનમાની ચલાવવાની જે વાત છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ મહોદયને આજે અમે વિનંતી કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ જે લોકશાહીના હનનની છે એ ન થાય અને લોકશાહી એ લોકશાહીનો જે માન ને મર્યાદા છે એ સંપૂર્ણ જળવાઈ રહે અને જે લોકોને જે સસ્પેન્ડ કર્યા છે એવા લોક રાજ્યસભાને લોકસભાના સંસદ સભ્યો છે એમને તાત્કાલિક એમને ગૃહની અંદર પાછા બોલાવવામાં આવે અને જે લોકશાહીની કામગીરી છે એ સંપૂર્ણ જળવાઈ રહે, સારી રીતે થાય એવી અમારી આજે લાગણી છે.